રેકોર્ડિંગ ઇન પ્રોગ્રેસ. હા, તો આપણે ટેલીની અંદર સરળ ટેલી જે શીખી રહ્યા છે એની અંદર આપણે પહેલા એકાઉન્ટ ક્રિએટ કરીએ છીએ કોઈ પણ કંપનીનું. હવે એ જ્યારે ક્રિએશન આપણે કરીએ છીએ, ઓકે વાંધો નહીં દિયાબેન, તમે જઈ શકો છો, નો પ્રોબ્લેમ. હવે અહીંયા બુક બિગિનિંગ ફ્રોમ, તો એનો મતલબ એવો થશે કે તમારે હિસાબ રાખવાની શરૂઆત ક્યારથી કરી. જેમ કે અત્યારે એક્ઝામ્પલ આપું તમને હું કે આપણું આ ફાઇનાન્શિયલ યર 1/4/2021 થી છે, નો ડાઉટ, પણ આપણે હિસાબ આજથી રાખીએ છીએ. તો આજે ધારો કે 22 તારીખ છે, 22/6/2021, તો બુક બિગિનિંગ ફ્રોમ નો મતલબ થશે હિસાબ રાખવાની શરૂઆત ક્યારથી કરી, બરાબર, એ લખવું જરૂરી છે. તો અહીંયા આપણે ધારો કે 1/4 થી જ કરીએ છીએ હિસાબ, તો બસ અહીંયા કઈ લખવાની જરૂર નથી, ઓટોમેટિક આવી જ જશે. એટલે બને ત્યાં સુધી તમારે અહીંયા લખવું જ નહીં, એટલે ભૂલ ન પડે, રાઈટ. પછી બને તો આના પાસવર્ડ કે કઈ સેટિંગ કરવાની, કારણ કે તમે જ ભૂલી જશો, એટલે એમાં કઈ સિક્યોરિટી સેટિંગ આપવાની જરૂર નથી, બરાબર. બાકીના સેટિંગની અંદર કરન્સીનો સિમ્બોલ કેવો રાખવો છે, જો તમે નવું સેટઅપ કરતા હોય તો આપવું પડે, અધરવાઇઝ તો એ એક વખત સેટઅપ કરશો એટલે એ તમને દર વખતે બતાવશે. જે ઉપર રૂપીસ લખ્યું એ હકીકતે શું છે, તો એનું ફોર્મલ નેમ ઇન્ડિયન રૂપીસ, ડેસિમલ પ્લેસીસ એટલે કે પોઈન્ટ પછી કેટલા આંકડાઓ ધ્યાનમાં લેવાના છે. નોર્મલી આપણે 2 ફિગર કન્સિડર કરતા હોય એટલે 2 આંકડાઓ આપણે ધ્યાનમાં લેશું. હવે એમ કે છે કે તમારે જે જગ્યાએ એમાઉન્ટ હોય ત્યાં આગળ રૂપિયાનો સિમ્બોલ એવો રાખવો છે, તો એ જગ્યા રોકશે. અને ડેસિમલ પ્લેસીસનું જો પોર્શન છે એ શું છે, એ મોટા ભાગે પૈસા હોય, ધારો કે 10.15, તો પાછળના જે 15 છે એ પૈસા છે, એ રૂપિયા નથી, બરાબર. સો એમાઉન્ટ ઇન મિલિયન, તમને ખબર હોય તો આપણે 10,000 લખીએ તો 10 પછી 1 પોઈન્ટ કરીએ છીએ, બરાબર ને. એટલે સમજવાળાને સહેલું પડે, વાંચવાવાળાને સહેલું પડે, એના માટે છે. તો તમારે જો એવી રીતે કોમા કરવો હોય તો અહીંયા આપણે યસ આપવાનું, એને આપણે કરતા નથી. તમારે એમાઉન્ટ અને સિમ્બોલ વચ્ચે સ્પેસ રાખવી છે, મતલબ એમ લખ્યું હોય કે ₹5000 એવું લખ્યું છે, તો રૂપીસ અને 5000 વચ્ચે જગ્યા છોડવી છે કે ભેગું રાખવું છે, બરાબર છે. અને ડેસિમલ પ્લેસીસ તમારે પ્રિન્ટ કરવા છે કે નહીં, જ્યારે કોઈ પણ પ્રિન્ટ કરતા હોય ત્યારે ડેસિમલ પ્લેસ લેવા કે નથી લેવા, તો મોટા ભાગે લેવા જોઈએ, બરાબર. જો કે અત્યારે તો ડેસિમલ પ્લેસીસની વેલ્યુ નથી રહી, કારણ કે તમે કોઈ ભિખારીને આપો છો તો એમ કહે છે કે હું આ રૂપિયો આપ્યો છું, તો રૂપિયાથી નીચે આપવાનો તો કોઈ સવાલ નથી, એટલે મને એમ છે ડેસિમલ પછીની વેલ્યુ બધી જતી રહેશે, બરાબર. અહીંયા આપું છું એક્સેપ્ટમાં યસ. આપણા ચોપડાઓ તૈયાર થઈ રહ્યા છે અને બધી જ બુકો તમે જોયું, થોડીક પ્રોસેસ થઈ, બરાબર. એટલે આપણે કેમ ધંધાની અંદર બધી બુકો તૈયાર કરી, એમ આને બધું તૈયાર કરી લીધું. આ ટેલીની શરૂઆતની સ્ક્રીન છે, જેને આપણે કહીએ છીએ ગેટવે ઓફ ટેલી. ટેલીની અંદર જવાનો રસ્તો, બરાબર. અહીંયાથી તમારે અલગ અલગ મેનુમાં જઈ શકાય. અહીંયા પેલા મેઇન પોર્શન છે, એને પેલા ફરીથી સમજાવી દઉં. માસ્ટર, એમાં એકાઉન્ટ ઇન્ફોર્મેશન અને ઇન્વેન્ટરી ઇન્ફોર્મેશન, જેની અંદર એકાઉન્ટની અંદર બધા જ ખાતાઓના નામ આવશે, બધા જ એકાઉન્ટ ખુલશે, રમેશભાઈનું ખાતું, બેંકનું ખાતું, બરાબર, સેલેરીના કોઈ ખાતા છે, કોઈ વ્યક્તિઓના નામના ખાતા છે, એ બધા આની અંદર આવશે. ઇન્વેન્ટરી ઇન્ફોર્મેશનમાં બધી વસ્તુઓ જે કાંઈ વેચતા હોય, મેડિકલ સ્ટોર હોય તો દવાઓના નામ હોય, બરાબર, કોઈ ગેરેજવાળો હોય તો પાર્ટ્સના નામ હોય, પછી ધારો કે અનાજ કરિયાણાવાળો હોય તો ઘઉં, તેલ, ચોખા જે હોય તે, જે વસ્તુ વેચે છે એને ઇન્વેન્ટરી કહેશું, બરાબર. ધેન ટ્રાન્ઝેક્શન, ટ્રાન્ઝેક્શન એટલે વ્યવહાર, પૈસા આવે, પૈસા દો છો, ત્યારબાદ વેચાણ કરો છો, ખરીદી કરો છો, આ બધું જ એની અંદરથી થશે. ઇન્વેન્ટરી વાઉચર એટલે વસ્તુઓની પણ ઘણી વખત બલ્કમાં લેતી દેતી થતી હોય, ઘણા જો મોટા મોટા ગોડાઉન હોય તો કયા ગોડાઉનમાં કેટલી વસ્તુ પડી છે આના ઉપરથી તમે મેન્ટેન અને મેનેજ કરી શકો છો. ઇમ્પોર્ટ ડેટા, ડેટા તમારા એક કોમ્પ્યુટરમાં હિસાબ રાખો છો, બીજામાં તમારે લેવો છે, બરાબર છે, તો તમે ડેટા ઇમ્પોર્ટ કરીને હિસાબ એમાંથી એમાં લઈ શકો છો. બેલેન્સ શીટ તો બધાને ખબર છે, હમણાં આવવાનું જ છે તમારે, બરાબર. વાર્ષિક હિસાબ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, નફા નુકસાન ખાતું, સ્ટોક સમરી, કેટલો સ્ટોક પડ્યો છે, વસ્તુનો ઓર્ડર દેવા માટે આ જરૂરી છે. જો ઘણા વેપારીનો નિયમ હોય કે દર શનિવારે છે ને વસ્તુઓનો ઓર્ડર આપે, તો સ્ટોક સમરી જોવાની, જેટલું ઘટે છે એનો ઓર્ડર આપી શકાય. રેશિયો એનાલિસિસ, કમ્પેરિઝન કરવાની, તમે એક વસ્તુ માર્કિંગ કરી હશે ઘણી વખત,
કે તમે દુકાનવાળાની પાસે કોઈ વસ્તુની ખરીદી કરો ને એટલે ઈ તમે જે માંગી છે ને ઈ પ્રોડક્ટની સાથે બીજી પ્રોડક્ટ બતાવશે, એમના વખાણ પર કરશે અને એમ કે સર આ લેવાય. બે રીઝન હોઈ શકે, એક તો એ જેન્યુઅન છે તો તમને ખરીદી માટે પ્રેરિત કરે છે, બીજું કેવું થાય એમાં એનું પ્રોફિટનો જે ગાળો છે ને વધારે છે, નફાનો ગાળો વધારે હોય. કંપની વાઇઝ અલગ અલગ હોય, ધારો કે કોઈ બ્રાન્ડેડ કંપની હશે તો એમાં પ્રોફિટનું ધોરણ ધારો કે 5% જ હોય, બીજી કોઈ એવી કંપની છે તો એમાં ધારો કે વધારે 25% પ્રોફિટ આપે, તો એને તો એ વસ્તુ વેચવામાં જ રસ હોય કે જેમાં પ્રોફિટ જાજો હોય. તો આવું ઘણી વખત છે, તમારે માર્કિંગ પણ કરવું. હા, ધારો કે તમે તો નાની નાની બુક ને એવું લેવા જતા હો, એક નોટ લેવા જાઓ તો એમ કે આ નોટ લ્યો તમે, આ કંપની બદલે આની સારી આવે છે. તો ઘણી વખત એવું બને કે તમને થોડી સસ્તી નોટ બતાવે પણ એમાં એમનો પ્રોફિટ વધારે. તો એ શેમાં પ્રોફિટ વધારે શેમાં ઓછો એ રેશિયો એનાલિસિસથી કરી શકાય. ભણવામાં પણ આવતું હશે, આપણે રેશિયો એનાલિસિસ આવતું, કમ્પેરિઝન કરવી બે વસ્તુમાં. પછી ડિસ્પ્લેની અંદર બધા ખાતા જોવાનું, એની અંદર પણ બીજા મેનુ આવશે, બધા એકાઉન્ટ પ્રિન્ટિંગ કરવાનું આવશે મલ્ટિપલ એકાઉન્ટ પ્રિન્ટિંગની અંદર, અને અહીંયાથી ટેલીની બહાર નીકળવું. બરાબર છે? હવે પહેલું જ આપણે એક એન્ટ્રીની શરૂઆત કરીએ છીએ જેમાં એવું લખ્યું છે કે આદર્શ બુક સ્ટોરના માલિક રમેશભાઈ 1 લાખ રૂપિયા ધંધામાં રોકડા લાવી ધંધો શરૂ કરે છે. આવી એન્ટ્રી આની પહેલા પણ થઈ ગઈ. બરાબર, ધ્યાન રાખવાનું, ધંધામાં રોકડ ન હોય ધંધો શરૂ થઈ શકે નહીં, એટલા માટે પહેલી એન્ટ્રી કરી છે. અને ત્યાર પછી બધી જ ખરીદીની છે. તો પહેલી એન્ટ્રી શીખવાડું, પેલા રમેશભાઈ નું ખાતું ખોલું છું. ખાતું ખોલવા માટે જશું આપણે એકાઉન્ટ ઇન્ફોર્મેશન, એમાં લેઝર, લેઝરનો મતલબ ખાતા વહી એવું કહી શકાય ગુજરાતીમાં. બરાબર, સિંગલ લેઝર, ક્રિએટ ડિસ્પ્લે અને અલ્ટર. ક્રિએટ ખોલવું, ડિસ્પ્લે એટલે જોવું, અલ્ટર એટલે સુધારો કરવો. ઘણી વખત એવું થાય ભૂલથી ખોટું નામ લખાઈ જાય છે તો તમે ત્યાં બદલાવી શકો. આપણે કપડામાં નથી અલ્ટરેશન કરાવતા, સુધારો વધારો આ એના જેવું જ છે. રાઈટ, ઓકે. ક્રિએટ શું છે? તો કે રમેશભાઈ, રાઈટ, એન્ટર, એન્ટર. હવે આ છે ને એ મૂડી ખાતું છે, કારણ કે ધંધાના માલિક મૂડી લઈને આવે છે, એટલે આને તમારે કેપિટલ એકાઉન્ટ નીચે રાખવું. તમને જે પ્રેક્ટિસ માટેનો કાગળ આપ્યો છે એમાં તમે આ બધું લખી શકો છો, એમાં કઈ વાંધો નથી. ઓકે, એન્ટર, એન્ટર. એડ્રેસ કે કઈ અત્યારે આપણે લખતા નથી, એનો પાન નંબર, સેલ ટેક્સ નંબર એની કઈ અત્યારે જરૂર નથી. અધરવાઇઝ તો ખાલી ઇન્ફોર્મેશન જ આપણે આપવાની છે. ઓપનિંગ બેલેન્સ, જો કઈ શરૂઆતની બાકી હોય અગાઉની, તો નવો ધંધો છે એટલે આપણે કઈ અગાઉની બાકી છે નહીં. એક્સેપ્ટ, એક્સેપ્ટ કરવા માટે એન્ટર મારી શકાય, યસ ઉપર ક્લિક કરી શકાય, માઉસથી ક્લિક કરી શકાય. બરાબર, આપણે માઉસથી ક્લિક કરીએ તમને દેખાય. હવે આપણે એમ થાય ક્યાંય ગયું, ગયું ક્યાંય નથી, એકાઉન્ટ ખુલી ગયું છે. કેવી રીતે? તો કે આની બહાર નીકળું છું, એસ્કેપ કી દબાવું છું, ESC. બરાબર, જો ડિસ્પ્લેમાં જઈને જોઈએ છીએ આવી ગયું એક કેસ અને પ્રોફિટ એન્ડ લોસ તો હોય જ હો બધાના. બરાબર, આવી ગયું રમેશભાઈ નું એકાઉન્ટ, પાછા બહાર નીકળી જાય. સુધારો કરવાની ઈચ્છા છે, અલ્ટર ઉપર જઈને એન્ટર મારો. શેમાં સુધારો કરવો છે? રમેશભાઈ ના એકાઉન્ટમાં. બરાબર, અહીંયા કોઈ ચેન્જીસ કરવું હોય તો કરી શકાય. રેડી, આટલું ક્લિયર? કેવી રીતે એકાઉન્ટ ખોલ્યું મેં, કોઈ બોલે તો આગળ વધીએ. હા સર, હા સર. ઓકે, બહુ સરસ. કેટલા છે ક્લાસમાં નીકળી ગયા? હા, ફૂલમ ફૂલ ભાઈ, ભાઈ 50 જણા છીએ આપણે, ડોન્ટ વરી. હવે ઘણા એમ કે હાલો થઈ ગયું, રમેશભાઈ નું 1 લાખ રૂપિયાની એન્ટ્રી આપણે કરી નાખી. હકીકતે એન્ટ્રી કરી નથી, અત્યારે તો રમેશભાઈ નું ખાલી ખાતું જ ખોલ્યું છે. હવે રમેશભાઈ ધંધામાં 1 લાખ રોકડા લાવે છે, એટલે રમેશભાઈ ધંધામાં પૈસા આપે છે. બરાબર છે? તમારામાંથી કોઈને યાદ છે કઈ એન્ટ્રી કરશું? વાઉચરમાં જવાનું. ઓકે, વાઉચરમાં જવાનું, એકાઉન્ટિંગ વાઉચરમાં. એકાઉન્ટિંગ વાઉચર. ચલો, વાઉચરનો પ્રકાર સાઈડમાં આપ્યો હોય, આપણે મુખ્ય 4 વાઉચર શીખશું પહેલા. પેમેન્ટ, રિસીપ્ટ, રિસીપ્ટ, રિસીપ્ટ,
સેલ્સ અને પરચેસ આ ચાર શીખશું બરાબર અહીંયા પૈસા આવે છે એટલે રિસીપ્ટ એનો શોર્ટકટ છે એફ 6 કઈ તારીખે તો ધંધાનો પહેલો જ દિવસ છે એટલે એમનો રાખ્યું છે 1/4/2021 તમારે એને ચેન્જ કરવું હોય તો એફ 2 થી બદલાવી શકે ઓકે કેશ લઈ આવે છે કે ચેક આપ્યો છે કેશ ઓકે કેશ હા બરાબર કોને દીધા હવે તમે જોયું જો અહીંયા કોમા દેખાય છે કે તમને નથી બરાબર દેખાતું આપણે જયારે શરૂઆતમાં આપ્યું હતું ને કે શો ઇન મિલિયન તો કે યસ એટલે એ દેખાય છે અને એટલા માટે કે આનાથી ભૂલ ન થાય બરાબર 1 લાખ ના કરોડ માટે ખાલી મીંડું જ ચડે હા 1 લાખ ના 10 લાખ થાય એટલે 1 મીંડું ચડો એટલે 10 લાખ થઈ જાય બીજું વધારાનું ચડાવો એટલે 1 કરોડ તો ખબર નહીં પડે તો ભૂલ ન થાય ને એટલા માટે છે બરાબર એન્ટર એન્ટર ચલો નેરેશન એટલે બધાને યાદ છે બાબત જે ધંધાના માલિક રમેશભાઈ ધંધામાં મૂડી તરીકે રોકડા રૂપિયા લાવતા આ પ્રકારનું આપણે અહીંયા લખવું હોય તો લખી શકીએ ઇંગ્લિશમાં પણ આ લખવું હોય તો લખી શકાય બરાબર બાબત જેમાં કઈ લખતો નથી એન્ટર અહીંયા એક્સેપ્ટ કીધું છે તો કે યસ એક વાઉચર એન્ટ્રી કરી નાખી હું પાછો ગેટવે ઓફ ટેલી ઉપર આવી જાઉં અત્યારે આપણી પાસે કેટલા રૂપિયા છે આદર્શ બુક સ્ટોર પાસે કેટલા રૂપિયા છે 1 લાખ બતાવે છે સમજી ગયા બધાએ ચાલો હવે પાછો ગેટવે ઓફ ટેલી ઉપર આવી જાઓ આ જોતા આવડવું જોઈએ કારણ કે આ વસ્તુ મહત્વની છે આપને ખબર હોવી જોઈએ કે ઇફેક્ટ ક્યાં થઈ એમને એન્ટ્રી કર્યા રાખશો તો એનો કોઈ મીનિંગ નથી બરાબર હવે બધી જ ખરીદીની એન્ટ્રી છે બધી જ એન્ટ્રી ખરીદીની છે તો બિફોર ધીસ એન્ટ્રી આપણે શું કરવાનું તો કે પહેલા છે ને બધાના એકાઉન્ટ શું કહો છો બોલો બોલો એટલે આપણે છે ને જયારે પણ એન્ટ્રી કરતા હોય ત્યારે વારંવાર ખાતા ખોલવાની જરૂર પડે નહીં પછી આપણે ઇન્વેન્ટરી બનાવશું અને પછી એની એન્ટ્રી કરવાની શરૂઆત કરશું સમજાય છે મારી વાત જો હવે શું કરું છું પેલા હું એકાઉન્ટ બનાવું છું જોજો બરાબર ક્રિએટ હવે પેલા બધાને ખબર છે કે આપણે સેલ્સ અને પરચેસ બે એકાઉન્ટ બનાવવા જરૂરી છે કારણ કે ખરીદી ને વેચાણ છે એ કેટલું થયું એ બધું જ એની નીચે આવશે એટલે પેલા હું બે આઈડી તો બનાવી જ નાખું છું સેલ્સ એ ઓબ્લિક સી એટલે એકાઉન્ટ અહીંયા શું લઈશ સેલ્સ એકાઉન્ટ સ્પીડ ધીમી રાખું કે બરાબર છે બરાબર છે ઓકે સેલ્સ એકાઉન્ટ રાઈટ આ સેલ્સ એકાઉન્ટ બની ગયું હવે પરચેસ અહીંયા શું લેવાનું પરચેસ તમે એ એકાઉન્ટ સેના અંડરમાં રાખો છો ને એ એટલા માટે મહત્વનું છે કે એ પ્રમાણે ઇફેક્ટ થાય આપને ખબર છે કે એકાઉન્ટની અંદર જ્યારે પણ તમે કોઈ એન્ટ્રી કરો છો તેની અસર થતી હોય જેમ કે વેપાર ખાતામાં કોઈ એન્ટ્રી કરશો બરાબર તો એને નફા નુકસાન ખાતામાં લેવાની નફા નુકસાન ખાતાની એન્ટ્રી છે એને પાકા સર્વેમાં લેવાની તો કઈ એન્ટ્રી કઈ જગ્યાએ લેવાની એ જે તમે એકાઉન્ટમાં શીખો છો ને આ એ જ નિયમ અને એ જ રૂલ્સ છે અહીંયા તમને કે છે પરચેસ ને તો કે પરચેસ એકાઉન્ટ ની નીચે લ્યો બરાબર એ બની ગયા હવે અહીંથી શરૂઆત થશે સરસ્વતી બુક સ્ટોર સરસ્વતી
बुक स्टोर चलो ये શું લેવાનું डेबिटर संड्री डेबिटर ओके संड्री डेबिटर्स અને संड्री ક્રેડિટર્સ તમારી રીતે તમે યાદ રાખી શકો કે જો વેપારી ને ડેબિટર્સ લ્યો અને બધા ગ્રાહક ને ક્રેડિટર્સ લ્યો બરાબર એને તમે ઉલટા પણ કરી શકો છો ક્રમ એમાં વાંધો નથી પણ તમારે યાદ રાખવાનું મોટા ભાગે આપણે જે આપણો વેપારી છે એ ડેબિટર્સ હોય અને આપણો જે ખરીદનાર છે બરાબર છે એ ક્રેડિટર્સ હોય તો આપણે અહીં સન્ડ્રી ડેબિટર્સ લેશું અહીંયા તમારે એડ્રેસ લખવું તો લખી શકાય શું કામ એને કે તમારા જ્યારે તમે એનું વાઉચર પ્રિન્ટ કરશો અને બિલ આપશો ને પ્રિન્ટ કરીને ત્યારે એમાં દેખાડશે બરાબર છે એટલા માટે રેડી એન્ટર આપી દઉં હેલો હા સર યસ ઓકે હા સર ઓકે સરસ્વતી બુક સ્ટોર નું થઈ ગયું હવે ગાયત્રી બુક સ્ટોર પેલા એકાઉન્ટ એટલે ખોલીએ છીએ કે બધાને સરળ પડે સમજવું રાઈટ એ પણ સન્ડ્રી ડેબિટર્સ જ આવશે એન્ટર માર દો કાંઈ સુધારો કરવાનો નથી ખાલી ગામનું નામ દોરાજી કરી નાખો રાઈટ સેવ ધેન નવકાર બુક સ્ટોર આ બધાને સમજાઈ ગયું ત્રણ મેં ખાતા ખોલ્યા કોઈને આમાં પ્રશ્ન છે નહીં ઓકે હવે અહીંથી બહાર નીકળી જાઉં છું હવે આપણે આવશું ઇન્વેન્ટરી ઇન્ફોર્મેશન ચલો ઇન્વેન્ટરીમાં આમાંથી શું આવશે કોઈ બોલી શકે ઇન્વેન્ટરીમાં આમાંથી શું આવશે ડિસ્પ્લેમાં જવાનું એક જ મિનિટ હો મયુર શું ડિસ્પ્લેમાં એની આપણે તો ઇન્વેન્ટરી ક્રિએટ કરવી પડશે ને પેન્સિલ ઇરેઝર ને બધું વસ્તુ આવશે બધું યસ પેન્સિલ ઇરેઝર અને બધું જ એની અંદર આવશે રેડી સમજાણું ચાલો કેવી રીતે કરશું જોજો હવે અહીંયા થોડુંક ધ્યાન રાખવાનું શું ધ્યાન રાખવાનું જુઓ અહીંયા સ્ટોક એટલે વસ્તુઓ સમજવી સ્ટોક એટલે જેમ કે કંપાસ સ્ટોક ડ્રોઈંગ શીટ પેન્સિલ ઇરેઝર બધું જ સ્ટોક એટલે વસ્તુ સમજવાની રેડી પણ અહીંયા સ્ટોક ગ્રુપ એ શેના માટે છે તમારામાંથી કોઈ કહી શકે મને આની પહેલા આપણે વાત થઈ છે મોલ નેમાં હોય ને મોલ માં નેમાં હોય હા એ રાઈટ અને યાદ છે મલ્ટીપલ વસ્તુ છે ધારો કે મોલ છે તો કેટેગરીઝ હોય અલગ અલગ હે કિચન વેર હોય તો કિચન ની તમામ વસ્તુ બરાબર છે પછી ક્લોથ્સ હોય તો એની બધી વસ્તુ એની અંદર પણ કેટેગરીઓ પડતી હોય તો અહીંયા સ્ટોક ગ્રુપ માં તમે કેટેગરી પાડી શકો છો જેથી તમને એનું બાયફર્કેશન કરવામાં એને મેન્ટેન કરવામાં સરળતા રહે અત્યારે આપણે મોલ સુધી નથી જવું આપણે પેલા નાનો બિઝનેસ લઈએ હવે સ્ટોક આઈટમ પેલા તમારે યુનિટ ઓફ મેઝર એ ક્રિએટ કરવું પડે યુનિટ ઓફ મેઝર શેના માટે વસ્તુને વેચશો એ કઈ રીતે લીટરમાં મીટરમાં કિલોમીટરમાં વજનમાં ગ્રામમાં કિલોમાં ટનમાં આના જે મેઝરમેન્ટ છે ને બરાબર એ તમારે અહીંયા આપવાના જેમ કે તમે કોઈ લિક્વિડ ફ્યુલ નો ધંધો કરતા હોય પેટ્રોલ છે તો આપણે એમ ના કહેવાય કે એક કિલો આપો એ લીટરમાં આવે ધારો કે ખાંડ હોય તો એમ ના કહેવાય કે એક લીટર આપો હે તો એને કિલોમાં લેવી પડે એવી રીતે દરેક વસ્તુઓના મેઝરમેન્ટ છે અહીંયા આપણે જે વસ્તુ ખરીદશું અહીંયા જે વસ્તુઓ છે એને આપણે ધારો કે નંગ પ્રમાણે વેચશું એક નંગ પાંચ નંગ દસ નંગ પચાસ નંગ અથવા સેટ અહીંયા આપણે આપણી જાતે સેટ કરી શકીએ હવે હું અહીંયા પેલા લખું યુનિટ ઓફ મેઝર એમાં ક્રિએટ હવે એક્ઝામ્પલ લો કે ધારો કે તમે કોઈ વસ્તુ એવી રીતે વેચો છો એમાં 100 ગ્રામનું પેકિંગ 500 ગ્રામનું પેકિંગ 1 કિલોનું પેકિંગ તો અહીંયા એ બનાવવા પડે 100 ગ્રામ્સ 1 કેજી 20 કેજી એ આવી રીતે કરી શકાય ધારો કે તમે અહીંયા વેચો છો એ શું વેચો છો પેન્સિલ ઇરેઝર છે એ નંગમાં વેચાય અહીંયા તમે નંગ છે ડઝનનો ભાવ અલગ છે એવી રીતે પણ સેટ કરી શકો
અહીંયા આપણે નંગ રાખવા છે એટલે એન વર્ડ લખીએ છીએ કે એક નંગ નો ભાવ, બરાબર છે. ફોર્મલ લેમ માં કઈ આપણે લખતા નથી એક્સેપ્ટ, બરાબર. અહીંયા આટલું જ કરવાનું છે, યુનિટ ઓફ મેઝર માં આનાથી વધારે કરવાનું નથી, રાઈટ. અહીંથી બહાર નીકળી જાઓ. હવે સ્ટોક આઈટમ ક્રિએટ કરવાની છે. કોઈ પણ સ્ટોક આઈટમ ક્રિએટ કરતા પહેલા એમનું યુનિટ ઓફ મેઝર તમારી પાસે હોવું જરૂરી છે. જો આ નહીં કરો તો ત્યાં પછી ફસાશો, કારણ કે જયારે તમે વસ્તુ વેચશો ત્યારે ક્વોન્ટિટી નહીં બતાવે કે કેટલા નંગ વેચ્યા, અને જો ક્વોન્ટિટી નહીં બતાવે તો સ્ટોક મેન્ટેન નહીં થાય. તમે આડેધડ વેચાણ કરવા માંડો ધારો કે, હે, તો અહીંયા તમારી સિસ્ટમ ની અંદર એવું બતાવતું હોય કે તમે આટલું બધું વેચી નાખ્યું, પણ ફિઝિકલી સ્ટોક આમાં મેન્ટેન તમારો એની સાથે થશે નહીં. એટલા માટે આ જરૂરી છે, રાઈટ. ઓકે, હવે આવે છે સ્ટોક આઈટમ. સ્ટોક આઈટમમાં પહેલી સ્ટોક આઈટમ ક્રિએટ કરીએ. શું છે? પેલા પેન્સિલ, બરાબર. અહીંયા પાછળ એ ઓબ્લિક સી લખવાનું નથી, કારણ કે આ ઇન્વેન્ટરી વસ્તુ છે, રાઈટ. પેન્સિલનું કોઈ બીજા નામથી આપણે કહેતા હોઈએ તો ડિસ્ક્રિપ્શન, એનું વર્ણન, HB ને H2 ને એવું બધું આવતું હશે, ઘાટી ને આચી ને પછી કોઈ કંપનીની ને એવું ઘણું બધું થઈ શકે, રાઈટ. રિમાર્ક્સ, એના માટે કોઈ સ્પેસિફિક લખવું હોય તો. અહીંયા જો એક એક ગ્રુપ બતાવતું નથી, લિસ્ટ ઓફ ગ્રુપ તમને બતાવતું નથી, કારણ કે તમે ક્રિએટ જ નથી કર્યું. પણ અહીંયા તમે કરી શકો છો કે ક્લોથ, સ્ટેશનરી, પછી શૂઝ, પછી કિચનવેર, હે, તો એને એની અંદર મૂકી શકો તો તમને ખબર પડે કે પર્ટિક્યુલર ગ્રુપનો સ્ટોક કેટલો છે. હે, એ સ્ટોક આપણે અત્યારે ગ્રુપ વાઇઝ જતા નથી, પણ યુનિટ ઓફ મેઝરમાં તમને બતાવશે. આ એટલા માટે બતાવશે કે આપણે હમણાં જ ક્રિએટ કર્યું. પેન્સિલ કેવી રીતે વેચશો? લિટરમાં, મીટરમાં, કિલોમીટરમાં, અહીંયા આપણે નંગ પ્રમાણે વેચશું, એટલે આપણે NO એવું લીધું છે. એન્ટર મારું છું. રેટ ઓફ ડ્યુટી, ટેલીનું વર્ઝન જૂન્યું છે, અધરવાઇઝ GST કેટલો લાગે એ તમે અહીંયા 5%, 10% એવું બતાવી શકો. જરૂરી નથી કે તમે નવો જ બિઝનેસ કરતા હોય, ધારો કે ઓલરેડી તમારી પાસે ધંધો ચાલુ છે અને કોમ્પ્યુટરાઇઝ કરવા માંગો છો, તો અત્યારનો સ્ટોક કેટલો છે? તો ઓપનિંગ બેલેન્સ લખવા. ધારો કે તમે અત્યારે ધંધો ચાલુ જ છે અને તમારે એકાઉન્ટિંગ કરવું છે, તો દુકાનમાં પેન્સિલ તો પડી જશે ને, તો તમારે જોવાનું, ગણી લેવાની કેટલી છે, તો ત્યાંથી આગળ સ્ટોક કેટલો છે એ અહીંયા મેન્ટેન થઈ શકે, બરાબર છે. એ એમના માટે છે, એટલે આપણે કઈ ઓપનિંગ બેલેન્સ રાખવી નથી. અહીંયા કરી દઉં. યસ, પેન્સિલ થઈ ગઈ. પછી છે ઇરેઝર, એમાં એમ જ કરવાનું છે. અહીંયા ધ્યાન રાખવાનું, યુનિટમાં નંબર નહીં આપો, ક્વોન્ટિટી નહીં બતાવે, તમને ભૂલ તરત ખબર પડી જવી જોઈએ કે અહીંયા મેં મિસ્ટેક કરી છે, બરાબર છે. અત્યારે તમને ક્યાંય ભૂલ નહીં ખબર પડે, કારણ કે હું થ્રુ આઉટ બરાબર પ્રોપરલી જાઉં છું, તો તમે ભૂલ કરશો ને એટલે પછી ગોટાળે ચડશો, એટલે એ જરા ધ્યાન રાખજો. પેન્સિલ, ઇરોઝર, પછી કંપાસ બોક્સ, ધેન ડ્રોઈંગ શીટ્સ, પછી ઓકે શાર્પનર. શાર્પનર ખબર ને બધાને. પછી પાઉચ, પછી ફોલ્ડર, પછી સ્કેલ, SCALE આપણે ખાલી લખાય પેન, બોલ પેન તો ન લખાય, પણ વાંધો નહીં, ડોન્ટ વરી, ચાલો, ડન, ઓકે, ઘટશે તો કરી લેશું, ઓકે, ડન. કોઈ કહેશે ખબર પડી કઈ શું કર્યું મેં? પેલા રમેશભાઈ નું ખાતું ખોલ્યું, એક રિસીપ એન્ટ્રી કરી, હા, 1,00,000 રૂપિયા આવી ગયા, પછી આ બધાના એકાઉન્ટ ખોલ્યા, પછી ઇન્વેન્ટરી માટે યુનિટ ઓફ મેઝર કર્યું, પછી ઇન્વેન્ટરી ક્રિએટ કરી, એન્ટ્રી એકે કરી નથી. હવે એન્ટ્રી ની શરૂઆત કરું છું. પેલા અત્યાર સુધીમાં મેં જે સમજાવ્યું એમાં કઈ ક્વેશ્ચન હોય તો પેલા પૂછી કે સાહેબ આયા તમે શું કર્યું, આ મને ન સમજાણું, અથવા કોઈ ક્વેશ્ચન હોય તો અહીંયા સુધીમાં પેલા મને નથી કોઈ જાતનો પ્રશ્ન,
પ્રશ્ન તો પૂછે જ નહીં, પછી ચડશે ગોટાળે ને, પછી કહે કે સાહેબ આમાં કઈ નથી સમજાતું. હે, સમજાઈ ગયું છે? તો આગળ શરૂઆત કરું? આઈ નહીં પાડે. હા સર. હા સર. ઓકે ઓકે ઓકે. તો પહેલી પરચેસ ની એન્ટ્રી હું કરું છું, બરાબર? હવે જો થોડીક સ્પીડ ધીમે ધીમે વધશે. હા, એકાઉન્ટિંગ વાઉચર. ચલો વાઉચર નો પ્રકાર બોલો ફટાફટ, તમે જ બોલો કયો પ્રકારનો પરચેસ. પરચેસ, ઓકે. શોર્ટકટ કી બોલો. F9. જો તરત બદલી જાય, જોયું? જોજો, આખી સ્ક્રીન જ બદલી જાય. રાઈટ, કઈ તારીખે? કઈ તારીખે? રાખી દે ટેબલ પર. F2 દબાવીને આપણે ધારો કે બીજી તારીખે ખરીદી કરવાની શરૂઆત કરીએ છીએ, બરાબર? પેલો આવશે પાર્ટી નેમ, કોની પાસેથી ખરીદી કરો? જો કેશ કરો છો તો કોઈ સવાલ જ નથી, પણ આપણે પેલી ખરીદી કોની પાસેથી છે? સરસ્વતી બુક સ્ટોર. તો જો બધા ખાતા ખોલ્યા ને તો અહીંયા બતાવે છે, નહીતર પછી ક્રિએટ કરવું પડે, રાઈટ? એટલે આપણે પેલા કરી લીધું. હા, અહીંયા સપ્લાયર ડિટેલ, એની એડ્રેસ ને બધું આવશે. પરચેસ લેજર માં ઓટોમેટિક પરચેસ એકાઉન્ટ આવી ગયું. અહીંયા કેવો ગોટાળો કરે ખબર? એકાઉન્ટ ખોલે પરચેસ, અને પછી એનો જે અંડર હોય ને કેની નીચે આપું, ત્યાં સેલ્સ લખે. પછી કે સાહેબ મારે અહીંયા કઈ આવતું નથી. પણ નથી એટલા માટે આવતું કે અહીંયા તમે ભૂલ કરી છે. અહીંયા નાનકડી ભૂલ ન ચાલે, બરાબર છે? કારણ કે એનાથી ઇફેક્ટ ઊંધી થઈ જાય. એટલે એકાઉન્ટના રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ આપણે ચલાવવું પડે છે, રાઈટ? ઓકે, પરચેસ એકાઉન્ટ લીધું. હવે નેમ ઓફ આઈટમ શું લીધું છે? પેન્સિલ. પી દબાવો. પેન્સિલ. સાઈડમાં જુઓ, સ્ટોક બધાનો ઝીરો છે, દેખાડે છે? ઝીરો 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 ઝીરો. એટલે આ એટલા માટે કે તમે જયારે એન્ટ્રી કરતો હોય ત્યારે જ ખબર પડે તમને. હા, ઓકે. તો આપણે પેન્સિલ છે એમાં જતા રહીએ, એનું કોઈ ડિસ્ક્રિપ્શન વર્ણન લખવું હોય, બરાબર? પેન્સિલ અત્યારે તો કેટલી જાતની આવે છે, લાંબી ટૂંકી કઈક કઈક જાતની આવે છે. ઓકે, કેટલી ક્વોન્ટિટી? કેટલી? તો કે 1000 નો. એનો ભાવ શું? 4 રૂપિયા. 4 પર નંગ આવી ગયું. અહીંયા તમને ક્વોન્ટિટી ન બતાવે તો શું વાંધો હોય? કોઈ કહેશે? ધારો કે સીધું જમ્પ મારીને એમાઉન્ટ ઉપર જતું રહીએ, ક્વોન્ટિટી રેટ ને એ કઈ ન બતાવે તો શું ભૂલ હોય? યુનિટ ઓફ મેઝર ના કરેલું. યુનિટ ઓફ મેઝર કરેલું હોય નહીં, રાઈટ? ઓકે, ઓટોમેટિક ગુણાકાર થઈ ગયો 4000 રૂપિયા. એન્ટર મારી દઈએ. નેરેશન ની અંદર પેન્સિલ ની ખરીદી કરતા જે આપણે બાબત જે લખીએ છીએ એ એક એન્ટ્રી થઈ ગઈ. એન્ટ્રી ઉપર ટિક કરતા રહેજો તમે, હું પણ કરી દઉં એટલે ખ્યાલ પડે કેટલું થઈ ગયું છે. ઓકે, એન્ટ્રી નંબર 1 ફિનિશ, 2 પણ થઈ ગઈ. ઓકે, એન્ટ્રી નંબર 3 શું છે? ઇરેઝર, રાઈટ? શું કરો? એન્ટર કોની પાસેથી? સરસ્વતી બુક સ્ટોર. પરચેસ ઇરેઝર નો ઈ. જો સ્ટોક પેન્સિલ નો કેટલો થઈ ગયો? પેન્સિલ નો 1000. જો બતાવે છે ને, રાઈટ? એન્ટર. ઇરેઝર કેટલા? તો કે 100 ના. 100 થઈ ગયો. ઓકે, એન્ટ્રી નંબર 3 એ પણ સરસ્વતી બુક સ્ટોર. પરચેસ શું લીધું? કંપાસ. કંપાસ. હા, જો વધવા માંડ્યું, ઇરેઝર થઈ ગયા 100. ઓકે, કંપાસ બોક્સ કેટલા? 3000. શું ભાવ? 6 રૂપિયા. 4000 થઈ ગયું, રાઈટ? એન્ટ્રી નંબર 5 સરસ્વતી બુક સ્ટોર. બધી એની જ અત્યારે છે, પછી હમણાં બદલશે. ઓકે, પરચેસ ડ્રોઈંગ શીટ કેટલા નંગ? 500 નંગ. 8 રૂપિયા ભાવ. પછી તો બહુ જડશે, સેટઅપમાં જ વાર લાગે, સમજાય? એકવાર થઈ જાય પછી તો મજા જ આવે. ઓકે, એન્ટ્રી નંબર 6
सरस्वती बुक स्टोर परचेस सु लीधु फरी पाछी पेंसिल 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 अच्छे ने આટલી એન્ટ્રી તો આપણે ધડાધડ કરી નાખી, આપણે મજા જ આવી ગઈ કે વાહ. હવે આપણે એ જોવાનું છે કે આપણે સરસ્વતી બુક સ્ટોર ને કેટલા રૂપિયા દેવાના બાકી છે. આવી એન્ટ્રી તો આવડી જશે, પણ આ બધું પણ આવડવું જરૂરી છે. જોજો ક્યાંથી જોઉં છું. આપણે જશું ડિસ્પ્લેમાં. ડિસ્પ્લેની અંદર અહીંયા આવશે સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ. એમાં આઉટસ્ટેન્ડિંગ, આઉટસ્ટેન્ડિંગ નો મીનિંગ બજારમાં આપણે કોને દેવાના અને કોની પાસે લેવાના. રેડી? તો આપણે દેવાના જોવા છે કે લેવાના જોવા છે? ખરીદી કરી હોય તો શું થાય, પૈસા દેવાના થાય કે લેવાના? દેવાના થાય. દેવાના તો પેએબલ. હા, પેએબલ. જો સરસ્વતી બુક સ્ટોર પાસેથી આપણે બીજી તારીખની આટલી ખરીદી કરી, પેન્ડિંગ એમાઉન્ટ કેટલી? 4,218,450. ટોટલ 27,450 રૂપિયા આપણે એમને આપવાના છે. રેડી? આ ક્લિયર સમજાઈ ગયું? હા સર. ઓકે. હા સર. હા, હવે તો એની સામે આપણને એ જોતા આવડવું જોઈએ કે વસ્તુ કેટલી લીધી છે અને ક્યાં પડી છે. તો સેમ વસ્તુ ડિસ્પ્લે માંથી જ થશે. જો ડિસ્પ્લે અહીંયા લેશું ઇન્વેન્ટરી બુક. હા, ઇન્વેન્ટરી બુક એટલે આમ જોઈએ તો માલ સામાન ને વસ્તુઓની બુક. એની અંદર જો આ ગ્રુપ સમરી છે ને શેના માટે છે? તો કે ફોર એક્ઝામ્પલ, તમે એવું ગ્રુપ બનાવી રાખ્યું છે કે ભાઈ કિચન વેર છે એ કેટલો સ્ટોક છે, હે, ક્લોથ્સ નો સ્ટોર છે કેટલો સ્ટોક છે કેટલો. તો ગ્રુપ સમરી જોવાનું. અહીંયા સ્ટોક આઈટમ આના ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ વસ્તુનું બતાવશે. જો બોલ પેન તો કે કેટલી બોલ પેન ક્યાં લીધી? કંપાસ બોક્સ તો કે 300 છે. એપ્રિલ મહિનામાં 300 કંપાસ બોક્સ ની, સોરી, 3000 કંપાસ બોક્સ ની ખરીદી કરી. જો અહીંયા બતાવે નીચે ગ્રાફ, જે જે મહિનામાં ખરીદી કરશો ને એ રીતે બતાવતું જશે. હવે આપણે શું કરશું, મંથ બદલાવી નાખશું. રાઈટ? એટલે આપણને એ પણ ખબર પડે. હવે આમ નથી જોવું તમારે, અને અહીંયા ગ્રુપ વાઇઝ જોવું છે. તેમાં પ્રાઇમરી ગ્રુપ એક જ બતાવે, એન્ટર મારો ને એટલે બધી વસ્તુ આવે. બરાબર? ટોટલ 4 વસ્તુ આપણે આ મહિનાની અંદર ખરીદી કરીશું અને એની ટોટલ એમાઉન્ટ થાય છે 47,450 અને ટોટલ નંગ થાય 4,850. દુકાનમાં ગણવા બેસો ને એટલે આટલી વસ્તુ થવી જોઈએ. રેડી? સમજણ પડે છે? હા સર. બરાબર. હવે કોઈને ક્વેશ્ચન આટલામાં જે પરચેસ ની એકાઉન્ટ એન્ટ્રી કરી, નહીતર ગાયત્રી બુક ની કરી નાખીએ. ગાયત્રી બુક સ્ટોર ની એન્ટ્રી કરી નાખું? હા સર. ઓકે. હા સર. વાઉચર એન્ટ્રી. બરાબર. હવે અહીંયા હું ડેટ ચેન્જ કરું છું. હું લઉં છું તારીખ, લઉં 5/5/2021. બરાબર. મંથ ફેરવી નાખ્યો. કોની પાસેથી? ગાયત્રી બુક સ્ટોર. પરચેસ શું લીધું? પેન્સિલ લીધી. એની પાસેથી પેન્સિલ, હા, 1250 પડી જ છે. જો કેટલી લીધી બીજી? 1004 રૂપિયાનો ભાવ. રાઈટ. પછી નેક્સ્ટ ગાયત્રી બુક સ્ટોર. થોડીક સ્પીડ વધારું કારણ કે એક જ સરખી એન્ટ્રી તમારે જોતું જવાનું છે, ક્યાંથી હું કરતો જાઉં છું. શું લીધું? ઇરેઝર. ઇરેઝર 100 રૂપિયા, 2 રૂપિયા ભાવ. ગાયત્રી બુક સ્ટોર પરચેસ શું લીધું? કંપાસ બોક્સ. કંપાસ બોક્સ જો સ્ટોક વધતો જાય, દેખાય છે સાઈડમાં? દેખાય છે? હા સર. સ્ટોક વધતો જાય છે. ઓકે. ક્વોન્ટિટી છે 3,600 રૂપિયા ભાવ. ઓકે. ધેન ડ્રોઈંગ શીટ. ડ્રોઈંગ શીટ 500 પડી જ છે. બીજી 500 લીધી, 8 રૂપિયાનો ભાવ આવી ગયો છે. ઓકે. ઓય ઓય, ક્યાં જવું તારે ભાઈ? ગાયત્રી બુક સ્ટોર પરચેસ એવું પેન્સિલ
પેન્સિલ નું વેચાણ આપણે કરવું પડશે. વેકેશન ખુલે એટલી વાર છે, પેન્સિલ વેચવી પડશે. સ્ટોક વધી ગયો છે, 5 રૂપિયા ભાવ. રાઈટ, ગાયત્રી બુક સ્ટોર. ના, પૂરું થઈ ગયું, ડન. ગાયત્રી બુક સ્ટોર સુધીની એન્ટ્રી મેં કરી નાખી. આ બધી જ એન્ટ્રી મેં પરચેસ ની કરી એટલા માટે કે તમને પ્રેક્ટિસ થાય. રાઈટ, હવે ફરીથી પાછું જોઈએ કોને કેટલા દેવાના. ક્યાંથી? ડિસ્પ્લે સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ એન્ડ પેએબલ. પૈસા દેવાના થાય છે ટોટલ સરસ્વતી બુક સ્ટોર અને ગાયત્રી બુક સ્ટોર ને. હવે આ બે ભેગું બતાવે. આ ટોટલ આઉટસ્ટેન્ડિંગ થયું જો 54,900. હવે આપણે તો એમ જ જોવું સરસ્વતીને કેટલા દેવાના છે, તો શું કરશું? બરાબર, તો અહીંયા લેઝર લેવાનું. સરસ્વતી વાળાને કેટલા? 27,450. ગાયત્રી વાળાને કેટલા? એને પણ 27,450. બરાબર છે. હવે સ્ટોક આઈટમ જુઓ ને, એટલે મંથ પ્રમાણે બતાવશે. જોજો, ઇન્વેન્ટરી બુક, સ્ટોક આઈટમ, પેન્સિલ. જો એપ્રિલ અને મે મહિનો બે મહિના બતાવે છે. બે મહિનામાં 1250 પેન્સિલ ની ખરીદી કરી છે. નીચે ગ્રાફ પણ તમને જોવા મળે છે. વેચશો ને તો વેચાણમાં પણ આમ જ બતાવશે, આઉટવર્ડ બતાવશે. અહીંયા જેવી તમે વેચાણની શરૂઆત કરશો ને, એટલે આઉટવર્ડ બતાવશે. તો હવે આના ઉપરથી એક વસ્તુ તમને એ પણ ખબર પડે કે તમારી કઈ પ્રોડક્ટ કયા મહિનામાં સૌથી વધુ ચાલે. જેમ કે વેકેશન ખુલવાનો સમયગાળો છે, તો ત્યારે બધી સ્કૂલો ખુલતી હોય તો નોટબુક છે, પેન્સિલ છે, કંપાસ બુક્સ છે, આવું બધું ખૂબ જ વેચાશે. પછી ઇન બિટવીન એટલે કે વર્ષના શરૂઆતથી માંડી અને પછીના ગાળામાં શું વેચાય છે, કેટલું વેચાય, એ પણ તમને આની અંદરથી એનાલાઇઝ કરી શકો છો. એટલે સ્માર્ટ બિઝનેસ કરવા માટે તમારી પાસે આવું એકાઉન્ટિંગ આવડવું જોઈએ અને કરવું જોઈએ. તમને તરત ખબર પડે કે જો આ મહિનાની અંદર દર વર્ષે આ વસ્તુની જરૂર પડે છે, એ ક્યારે ખબર પડવાની? તો કે તમારું સેલિંગ વધઘટ થશે. સમજાય છે? એટલે એટલા માટે આ જરૂરી છે. બરાબર છે? ઓકે, હવે કોઈને કઈ ક્વેશ્ચન આટલા સુધી? તો બાકીની એન્ટ્રીઓ છે પેમેન્ટ વાળી, અને એ કાલે કરીએ. કાલે જે આપણે ટેલી જ લેશું, શરૂઆત કરી જ છે. તો જો બધા પ્રેક્ટિસ કરજો, ટેલી ન હોય તો અહીંથી લઈ જજો. બરાબર છે? પેનડ્રાઈવ લઈને આવજો, હું તમને આપી દઈશ. તમારી પાસે નેટ હોય, જો બધા પાસે લેપટોપ કે કોમ્પ્યુટરની સગવડતા ન હોય તો બબે ત્રણ ત્રણ જણા ભેગા થઈ જાઓ. બરાબર? પણ બંને એટલી પ્રેક્ટિસ કરો. અત્યારે તમારા માટે તો સારામાં સારો ચાન્સ છે, કારણ કે આવી રીતે હું પાછું બધાને સમજાવીને શીખવાડી પણ ન શકું. પણ અહીંયા એક જ વસ્તુની તકલીફ થાય કે તમને કોઈ પ્રોબ્લેમ થાય તો તમે મને ક્વેશ્ચન નેક્સ્ટ ડે કરી શકો. મિસ્ટર ભટ્ટ ગમે ત્યારે આવો, બપોર પછી પણ હું અહીંયા જ હોઉં છું. બપોરના 2 વાગ્યાથી માંડીને 5 વાગ્યા સુધી, સવારે 9 થી 11:30 સુધી ગમે ત્યારે આવી શકે. બરાબર? પેન ડ્રાઈવ લઈને આવજો, હું તમને કોપી કરી દઈશ, ચિંતા ના કરો. પણ ટેલી ટકાટક આવડવું જોઈએ. અને જો આનો ફાયદો ક્યાં થશે તમને કહી દઉં કે જ્યારે અમદાવાદ જેવા સિટીમાં તમે જશો ને, ત્યાં હમણાં જ આપણી જૂની સ્ટુડન્ટ છે એના માટે આવી, મને કે સાહેબ ટેલી શીખવાડ્યું, ખૂબ કામ લાગ્યું. અમુકને ખબર જ નથી પડતી, ને મને તો ઘણી ખબર હતી એના કરતા. તમને હું અહીંયા શીખવાડું છું ને, એટલું જ તમને ત્યાં કરાવશે, એનાથી વિશેષ તો કરાવશે નહીં. બરાબર? અને એમાંય તમને જો આ ખબર પડી જાય કે ક્યાંથી શું કરવાનું, કઈ એન્ટ્રી, એટલે ખતમ થઈ ગયું ત્યાં. સામેવાળાની બોલતી જ બંધ થઈ જાય, કારણ કે ટેલી આટલું આવડવું પણ મોટી વાત છે. એટલે બંને ત્યાં સુધી પ્રેક્ટિસ કરો, મને પૂછો, વારંવાર પ્રેક્ટિસ કરો, તમારી રીતે નવા રૂલ્સ બનાવો. મમ્મીને કઈ લાવો, ઘરનું એકાઉન્ટ એમાં કરું, એનો દૂધનો બધો હિસાબ રોજનો રાખો. બરાબર? જોકે મમ્મી ના કરવા દે, એનું કારણ છે પપ્પા 10,000 દેતા હોય, પછી બચાવીને બચત તો કરવી હોય ને, એટલે કદાચ એ હિસાબ ખુલ્લો ન પણ પાડે. પણ આપણે આપણી રીતે એકાઉન્ટ કરવાનો પ્રયત્ન કરવા, બરાબર, તો એ આવડશે. રેડી? ચાલો, બીજું કઈ તો પૂરું કરશું. આને સોનેજી ને અમારે ગ્રુપ ફોટો, કાંઈ વાંધો નહીં, આજ ભૂલ્યા વગર તને આપી દઉં, પછી ક્યાં વાત છે. બરાબર છે? ઓકે.